બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સિદ્ધપુરની સિદ્ધપુરની હદમાં હની ટેપ કરનાર મહિલા સહિત 7 આરોપીઓને સિદ્ધપુર પોલીસે ઝડપી લીધા. મનીષકુમાર ભોગીલાલ પટેલ કે જે બાલિશના ખાતે પાર્લર ચલાવી વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, બે દિવસ પહેલા સમાચારપત્રોમાં હની ટ્રેપ પકડાયાની વિગતો વાંચી પોતે પણ આ ટોળકીનો ભોગ બન્યા હોય તેઓએ તાત્કાલિક સિદ્ધપુર પોલીસ સ્ટેશને આવી પીઆઈ ચિરાગ ગોસાઈને પોતાની સાથે બનેલ આપવીતી કહેતા પકડાયેલા આરોપી ઠાકોર પરેજી કાંતિજીની વધુ ઉલટ તપાસ કરતા તેઓએ મનીષભાઈ સાથે પણ આ ટાઈપ કરી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી. ઘરે છરો ભરાવી ગજવામાં રહેલા રૂપિયા 8,000 અને ત્યારબાદ મનીષભાઈ નૈડીસા ખાતે લઈ જઈ આરકે આંગળિયા પેઢીમાં તેમના સંબંધી પાસેથી રૂપિયા 3,50,000નું આંગળિયું કરાવી રૂપિયા 3,58,000 લઈ ગુનો આચર્યો હોવાનું કબૂલ કર્યું હતું. વધુમાં હની ટ્રેપનો ભોગ બનનાર મનીષભાઈના જણાવ્યા પ્રમાણે આરોપી યુવતી અફસાનાએ મનીષભાઈને વારંવાર ફોન કરી સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે બોલાવી તેમની ગાડીમાં આબુ રોડ ગયા હતા. ત્યાંથી પરત ફરતા યુવતીએ પાણી માંગતા અમીરગઢ પાસે આવેલ હોટલમાં ગયા હતા, પરંતુ યુવતીએ પાણી પીધું ન હતું. પોતાના સાગરીતોને જાણ કરી હતી. ત્યારબાદ જ્યારે મનીષભાઈએ યુવતીને લઈને અમીરગઢ ચેકપોસ્ટ પાસે પહોંચતા 7-8 સમો ઇકો ગાડી લઈ આવી મનીષભાઈને તેમની ગાડીમાં આરોપીઓએ માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 3,50,000ની માંગણી કરી ડીસા ખાતે આવેલ આરકે આંગળિયા પેઢીમાં લઈ જઈ મનીષભાઈ પાસે સંબંધીને ફોન કરાવી રૂપિયા 3,50,000 મંગાવ્યા હતા. ત્યારબાદ રૂપિયા લઈ મનીષભાઈને જો કોઈને કહીશ તો બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પણ ગુજરાતીમાં કહેવત પ્રમાણે પાપ છાપરે ચડીને પોકારે તેમ સિદ્ધપુર પીઆઈ ગોસાઈની ટીમે ગુનો આચરનાર ગુનેગારને જેલના સરિયા ગણાવી દીધા હતા. ભરત લિંબાચિયા, ZSTV, સિદ્ધપુર.